જામનગર જિલ્લામાં કાલાવડ શહેરમાં નગરપાલિકા તેમજ ભાજપ દ્વારા ઝુંપડી વિસ્તારમાં રહેતા 150 જેટલા લોકોનું શહેરમાં આવેલ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું। શહેર અને તાલુકા ભાજપ દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરી અને વાવાઝોડાને લીધે કોઈ દુર્ઘટના કે કોઈ અકસ્માત થાય તો તેને પહોંચી વળવા માટે કાલાવડ ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા। ત્યારે જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં લઈ કાલાવડ નગરપાલિકા અને શહેર ભાજપ એક્શનમાં જોવા મળી રહી છે। તો કાલાવડ શહેરમાં સિત્રા કોલોની વિસ્તારમાં અને કૈલાસનગરમાં ઝુંપડી વિસ્તારમાં રહેતા 150 જેટલા લોકોનું શહેરમાં આવેલ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું। તો સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને જ્યાં સ્લમ વિસ્તાર હોય કે કાચા મકાન હોય તેવા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। તો આશરો લઈ રહેલા લોકોને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। તો નગરપાલિકાના કર્મચારીઓ સાથે શહેર ભાજપ અને સેવાકીય સંસ્થા પણ આ કાર્યક્રમમાં જોડાયા છે। તો શહેર અને તાલુકા ભાજપ દ્વારા પણ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવે છે। જો વધુ લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડશે તો પણ તૈયારી હાથ ધરવામાં આવી છે। તો સંભવિત વાવાઝોડાને લઈને દુર્ઘટના અને કોઈ અકસ્માત થાય તો તેને પહોંચી વળવા કાલાવડ ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। હર્ષદ ખંડેડિયા સાથે લાઈવ 24 ન્યૂઝ જામનગર।